વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં. આજના વિડીયો લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે. તો આજના વિડીયો લેક્ચરમાં આપણે ધોરણ 6 વિષય ગણિત ચેપ્ટર 4 ભૂમિતિના પાયાના ખ્યાલો વિશે આપણે અભ્યાસ કરીશું. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 4 ભૂમિતિના પાયાના ખ્યાલો, તેમાં પહેલો પોઈન્ટ આપણે જોઈએ તો પહેલો પોઈન્ટ આપણને આપેલો છે કે બિંદુ, રેખા તથા સમતલ એ ભૂમિતિના પાયાના અંગ છે. કે બિંદુ પછી રેખા અને સમતલ, કે અમે કાગળ લીધેલો છે એ સમતલ થશે. તો બિંદુ, રેખા તથા સમતલ એ શું છે? ભૂમિતિના પાયાના અંગ છે. બિંદુને લંબાઈ, પહોળાઈ કે જાડાઈ હોતી નથી. કે આપણે અહીંયા બિંદુ લીધું, તો આ બિંદુ છે, તો બિંદુને લંબાઈ, પહોળાઈ કે જાડાઈ હોતી નથી. બિંદુ એ માત્ર શું દર્શાવે છે? એક સ્થાન જ દર્શાવે છે. એટલે કે બિંદુને લંબાઈ, પહોળાઈ કે જાડાઈ હોતી નથી, અને બિંદુ એ માત્ર સ્થાન જ દર્શાવે છે. ત્યારબાદ આગળ જોઈએ તો રેખા. તો રેખા કોને કહેવામાં આવે? કે એક સીધી લીટીમાં આવેલા અસંખ્ય બિંદુઓ શું કરે છે? રેખા રચે છે. કે આ સીધી લીટી ઉપર આવેલા અસંખ્ય બિંદુઓ શેની રચના કરે છે? તો રેખા રચે છે. એટલે કે સીધી લીટીમાં આવેલા અસંખ્ય બિંદુઓ રેખા રચે છે. રેખા બંને બાજુ અનંત સુધી પ્રસરેલ છે. કે રેખા છે એ બંને બાજુ શું થશે? અનંત સુધી પ્રસરેલ છે. એટલે કે આમાં અનંત સુધી જાય અને આમાં અનંત સુધી જાય છે. એટલે કે રેખા છે એ બંને બાજુ અનંત સુધી પ્રસરેલ છે, તેથી રેખાની લંબાઈ માપી ન શકાય. તેથી રેખા છે એ બંને બાજુ અનંત સુધી પ્રસરે છે, એટલા માટે રેખાની લંબાઈ છે એ રેખાની લંબાઈ માપી ન શકાય. રેખા એબીને સંકેતમાં, એબી કરીને માથે બંને બાજુ તીર વડે દર્શાવવામાં આવે છે. કે આ શું દર્શાવે છે? તો રેખા એબી દર્શાવે છે. એટલે કે રેખા એબીને સંકેતમાં રેખા એબી વડે દર્શાવવામાં આવે છે. એટલે કે એબી કરી બંને બાજુ તીર વડે દર્શાવવામાં આવે છે. તો રેખાને આપણે વ્યાખ્યા લખીએ તો શું આવશે? સીધી લીટીમાં આવેલા અસંખ્ય બિંદુઓ રેખા રચે છે, અને રેખા બંને બાજુ શું કરે છે? રેખા બંને બાજુ અનંત સુધી પ્રસરેલ છે. એટલે કે રેખાની લંબાઈ માપી ન શકાય. અને રેખા એબી ને સંકેતમાં રેખા એબી કરી અને બંને બાજુ તીર વડે દર્શાવવામાં આવે છે. એટલે કે આ શું દર્શાવે છે? તો રેખા એબી દર્શાવે છે. ત્યારબાદ રેખાખંડ. તો રેખાખંડ કોને કહેવામાં આવે? કે બે અંત્ય બિંદુ વાળા રેખાના ભાગને શું કહે છે? રેખાખંડ. કે અહીંયા હું અંત્ય બિંદુ એ લઉં અને અહીંયા બિંદુ લઉં છું બી, તો આ એ અને બી એ શું થશે? રેખા ના બે અંત્ય બિંદુ થશે. તો રેખાના બે અંત્ય બિંદુ વાળા ભાગ, કે આ જે ભાગ બનશે આટલો ભાગ, એને શું કહેવામાં આવે છે? રેખાખંડ. એટલે કે રેખાના બે અંત્ય બિંદુ વાળા ભાગને શું કહેવામાં આવે છે? રેખાખંડ. એટલે કે રેખાના બે અંત્ય બિંદુ વાળા રેખાના ભાગને કહેવામાં આવે છે રેખાખંડ. અને રેખાખંડને ચોક્કસ લંબાઈ હોય છે. એટલે કે રેખાખંડને ચોક્કસ લંબાઈ હોવાથી રેખાખંડને શું કરી શકાય છે? માપી શકાય છે. એટલે કે રેખાખંડને ચોક્કસ લંબાઈ હોય છે અને રેખાખંડને એના ઉપરથી આપણે શું કરી શકીએ છીએ? રેખાખંડને માપી શકાય છે. રેખાખંડ એબી ને સંકેતમાં એબી કરી અને ઉપર લીટા વડે દર્શાવવામાં આવે છે. એટલે કે એબી કરીને માથે લીટો કરીએ તો આ શું દર્શાવે છે? રેખાખંડ એબી. એટલે કે આ દર્શાવે છે રેખાખંડ એબી. એટલે કે રેખાખંડ એબી ને સંકેતમાં રેખાખંડ એબી વડે દર્શાવવામાં આવે છે. તો રેખાખંડ કોને કહે છે? તો રેખાખંડ એટલે કે રેખાના બે અંત્ય બિંદુ વાળા ભાગને શું કહે છે? રેખાખંડ. એટલે કે બે અંત્ય બિંદુ વાળા રેખાના ભાગને રેખાખંડ કહે છે. રેખાખંડને ચોક્કસ લંબાઈ હોવાથી રેખાખંડને શું કરી શકાય છે? રેખાખંડની લંબાઈ માપી શકાય છે. રેખાખંડ એબી ને સંકેતમાં એબી કરી અને માથે ઊભા લીટા વડે, એટલે કે સીધા લીટા વડે દર્શાવવામાં આવે છે. એટલે કે રેખાખંડ એબી ને સંકેતમાં એબી કરી અને સીધા લીટો માથે સીધો લીટો કરી અને દર્શાવવામાં આવે છે. એટલે આ દર્શાવે છે રેખાખંડ એબી. ત્યારબાદ આવશે કિરણ. તો કિરણ કોને કહેવામાં આવે? કે એક અંત્ય બિંદુ વાળા રેખાના ભાગને કિરણ કહે છે. કે ખાલી આ એક જ બિંદુ લો એ, તો આ એ અને આખી જે આકૃતિ બનશે અહીંથી એ થી ના, તો આ જે આકૃતિ બની એને શું કહેવામાં આવે છે? કિરણ. એટલે કે એક અંત્ય બિંદુ વાળા રેખાના ભાગને શું કહે છે? કિરણ કહે છે. એટલે કે એક અંત્ય બિંદુ વાળા રેખાના ભાગને કિરણ કહે છે. કિરણ એક બાજુ અનંત સુધી પ્રસરે છે, એટલે કે કિરણની લંબાઈ માપી ન શકાય. કે કિરણ છે એક બાજુ શું થશે? આમ અનંત સુધી પ્રસરે છે, એટલા માટે કિરણની લંબાઈ છે કિરણની લંબાઈ માપી ન શકાય. કિરણ એબી ને સંકેતમાં સેના વડે દર્શાવવામાં આવે છે? તો કિરણ એબી ને સંકેતમાં એબી કરી અને એક બાજુ તીર વડે દર્શાવવામાં આવે છે. એટલે કે આ શું દર્શાવે છે? કિરણ એબી દર્શાવે. એટલે કે કિરણ એબી ને સંકેતમાં એબી કરી અને એક બાજુ તીર વડે દર્શાવવામાં આવે છે. ત્યારબાદ જોઈએ તો સમાંતર રેખાઓ. તો સમાંતર રેખાઓ કોને કહે છે? તો એક જ સમતલમાં આવેલી બે રેખાઓ પરસ્પર ન છેદે તો તે બે રેખાઓ સમાંતર હોય. કે એક જ સમતલમાં આવેલી બે રેખાઓ પરસ્પર ન છેદે તો તેવી રેખાઓને શું કહે છે? સમાંતર રેખાઓ કહે છે. કે અહીંયા આપણે બે સમાંતર રેખાઓ દોરી, કે એલ અને એમ બે રેખાઓ છે. કે આ એક જ સમતલમાં આવેલી બે રેખાઓ એલ અને એમ છે, એ પરસ્પર છેદતી નથી, તો આવી રેખાઓને શું કહેવામાં આવે છે? સમાંતર રેખા કહેવામાં આવે છે.
એટલે કે એક જ સમતલમાં આવેલી બે રેખાઓ પરસ્પર ન છેદે તો તે બે રેખાઓને સમાંતર રેખાઓ કહેવામાં આવે છે. એટલે કે અહીં એક જ સમતલમાં આવેલી બે રેખાઓ એલ અને એમ છે, જે પરસ્પર એકબીજાને છેદતી નથી, તો આવી રેખાઓને શું કહે છે? સમાંતર રેખાઓ કહે છે. એટલે કે એલ અને એમને શું કહે છે? સમાંતર રેખાઓ કહે છે. જો બે રેખાઓ પરસ્પર છેદે તો તે માત્ર એક જ બિંદુમાં છેદે છે, કે જો બે રેખાઓ છે એ પરસ્પર છેદે તો એ માત્ર શું કરશે? માત્ર એક જ બિંદુમાં છેદે છે. એટલે કે જો બે રેખાઓ પરસ્પર છેદે તો તે માત્ર એક જ બિંદુમાં છેદે છે. એટલે કે એમસીક્યુ માં પૂછે કે બે રેખાઓ પરસ્પર છેદે તો તે કેટલા બિંદુમાં છેદે, તો શું આવશે? કે જો બે રેખાઓ પરસ્પર છેદે તો માત્ર એક જ બિંદુમાં છેદે છે. ત્યારબાદ આગળ જોઈએ તો વક્ર એ રેખાખંડ નથી, કે વક્ર છે એ રેખાખંડ નથી, કે રેખાખંડ શું છે? બે અંત્ય બિંદુ વાળો રેખા નો ભાગ છે, કે બે અંત્ય બિંદુ વાળા રેખાના ભાગને રેખાખંડ કહેવાય, પરંતુ વક્ર એ રેખાખંડ નથી. જે વક્રો સ્વયં ક્રોસ થતા નથી એટલે કે પરસ્પર છેદે નહીં તો તેવા વક્રને શું કહે છે? સાદા વક્ર કહે છે. કે વક્ર એ રેખાખંડ નથી, જે વક્રો સ્વયં ક્રોસ થતા નથી એટલે કે એકબીજાને પરસ્પર છેદતા નથી એવા વક્રને શું કહે છે? સાદા વક્રો કહેવામાં આવે છે. વક્રના મુખ્ય બે પ્રકાર છે, પહેલું આવશે ખુલ્લો વક્ર અને બીજું આવશે બંધ વક્ર. તો ખુલ્લો વક્ર કોને કહેવાય? કે જે વક્રના છેડાઓ ખુલ્લા હોય એવા વક્રને શું કહેવાય? ખુલ્લો વક્ર. અને બંધ વક્ર કે જે વક્રના છેડાઓ બંધ હોય, કે અહીંયા મેં આ વક્ર દોર્યો તો વક્રના છેડાઓ શું કરેલા છે? એકબીજા સાથે જોડેલા છે, તો આવા વક્રને શું કહે છે? બંધ વક્ર કહે છે. અને જે વક્રના છેડાઓ ખુલ્લા હોય એટલે કે ખુલ્લા હોય એવા વક્રને કહેવાય ખુલ્લો વક્ર, અને જે વક્રના છેડાઓ જોડાયેલા હોય એવા વક્રને કહેવાય બંધ વક્ર. તો આ જે વક્ર દોર્યો એ બંધ વક્ર થશે, પરંતુ હું આમ દોરું તો આ વક્રના બંને છેડાઓ શું છે? ખુલ્લા છે, તો આવા વક્રને કહેવાય ખુલ્લો વક્ર. ત્યારબાદ આવશે બંધ વક્રના ત્રણ ભાગ હોય છે, કે બંધ વક્ર છે તો એ બંધ વક્રના કેટલા ભાગ હોય છે? તો બંધ વક્રના ત્રણ ભાગ હોય છે. વક્રની અંદરનો ભાગ લે આ જે ભાગ છે એને કહેવાય વક્રની અંદરનો ભાગ. આ કેવો વક્ર છે? બંધ વક્ર છે, કારણ કે એના છેડાઓ કેવા છે? એકબીજા સાથે જોડાયેલા છે, તો આવા વક્રને કહેવાય બંધ વક્ર. તો બંધ વક્રના ત્રણ ભાગ હોય છે, તો પહેલો ભાગ એટલે વક્રની અંદરનો ભાગ, એટલે આ જે ભાગ થશે અંદરનો ભાગ એને કહેવાય વક્રની અંદરનો ભાગ. આ જે હું ફેરવું છું લાઈન એ શું થશે? વક્રની હદ. કે આ જે હું સ્કેચ પેન ફેરવું છું એ શું થશે? વક્રની હદ થશે, એટલે કે વક્રની બાઉન્ડ્રી. આ જે ભાગ થશે બહારનો ભાગ એને શું કહેવામાં આવે છે? વક્રનો બહારનો ભાગ. એટલે કે બંધ વક્ર છે તો એ બંધ વક્રને ત્રણ ભાગમાં વહેંચવામાં આવે છે. પહેલો આવશે વક્રની અંદરનો ભાગ, પછી આવશે આ વક્રની હદ, અને ત્રીજું થશે વક્રની બહારનો ભાગ. ત્યારબાદ બહુકોણ. તો બહુકોણ કોને કહેવામાં આવે છે? રેખાખંડોથી બનેલા બંધ વક્રને શું કહેવામાં આવે છે? બહુકોણ કહેવાય છે. કે રેખાખંડો છે તો એ રેખાખંડોથી બનેલા બંધ વક્રને શું કહેવામાં આવે છે? બહુકોણ કહેવામાં આવે છે. અને બહુકોણ બનાવતા રેખાખંડોને શું કહે છે? બહુકોણની બાજુઓ કહે છે. કે રેખાખંડોથી બનતા બંધ વક્રને કહેવાય બહુકોણ, અને બહુકોણ બનાવતા જે રેખાખંડો છે એ રેખાખંડોને શું કહેવામાં આવે છે? બહુકોણની બાજુઓ કહેવામાં આવે છે. ત્રણ બાજુ ધરાવતા બહુકોણને કહેવાય ત્રિકોણ, અને ચાર બાજુઓ ધરાવતા બહુકોણને શું કહેવામાં આવે છે? ચતુષ્કોણ કહેવામાં આવે છે. એટલે કે ત્રણ બાજુઓ ધરાવતા બહુકોણને ત્રિકોણ કહે છે, અને ચાર બાજુ ધરાવતા બહુકોણને ચતુષ્કોણ કહેવામાં આવે છે. એટલે કે એમસીક્યુમાં પૂછી શકે કે ત્રણ બાજુ ધરાવતા બહુકોણને શું કહે છે? તો ત્રણ બાજુ ધરાવતા બહુકોણને ત્રિકોણ કહેવાય છે, અને ચાર બાજુઓ ધરાવતા બહુકોણને ચતુષ્કોણ કહેવામાં આવે છે. ત્યારબાદ શિરોબિંદુ, કે બાજુઓની જોડ જે બિંદુઓમાં મળે છે તેને શું કહેવામાં આવે છે? શિરોબિંદુ કહેવામાં આવે છે. કે અહીંયા મેં એક બહુકોણ દોર્યો કે આ રેખાખંડોથી બનતો બંધ વક્ર છે એ બી સી અને ડી, તો એ બી રેખાખંડ બી સી અને રેખાખંડ સી ડી અને આ રેખાખંડ એ ડી થી બનતો બંધ વક્ર છે તેને શું કહેવામાં આવે? બહુકોણ. તો બહુકોણ જે રેખાખંડોથી બને છે એને શું કહેવામાં આવે? બાજુ. તો એ બી આ બી સી આ સી ડી અને એડી શું થશે? બહુકોણની બાજુ, કારણ કે એ રેખાખંડોથી શું થાય છે? આ બંધ વક્ર બને છે. તો આ જે બંધ વક્ર બન્યો એને કહેવાય બહુકોણ, અને આ જે રેખાખંડોથી બંધ વક્ર બન્યો એને કહેવાય બહુકોણની બાજુઓ. તો હવે બાજુઓ જે શિરો જે બિંદુમાં મળે છે એને શું કહેવામાં આવે છે? શિરોબિંદુ કહેવામાં આવે છે. કે બાજુઓની આ જોડ લઉં એ બી અને આ એ ડી, તો આ એ બિંદુમાં અહીંયા મળે છે, તો આ એને બિંદુને શું કહેવામાં આવે છે? બહુકોણનું શિરોબિંદુ કહેવામાં આવે છે. કે અહીંયા એ બી અને આ એ ડી છે એ બંને બાજુ એ બિંદુમાં મળે છે, તો એ શું થશે? શિરોબિંદુ થશે. એવી જ રીતે એ બી અને આ બી સી છે, આ એ બી અને આ બી સી અહીંયા બી બિંદુમાં મળે છે, તો બી શું થશે? બહુકોણનું શિરોબિંદુ. એવી જ રીતે સી છે એ બી સી અને સી ડીમાં અહીં સી બિંદુમાં મળે છે, તો સી શું થશે? બહુકોણનું શિરોબિંદુ. એવી જ રીતે ડી છે તો એ ડી અને સી ડીને
સીડી બાજુ બંને અહીંયા ડી બિંદુમાં મળે છે, તો ડી શું થશે? બહુગુણનું શિરોબિંદુ. તો બાજુઓની જોડ જે બિંદુઓમાં મળે છે તેને શું કહેવામાં આવે છે? શિરોબિંદુ કહેવામાં આવે છે. ત્યારબાદ આવશે વિકર્ણ. તો ત્રિકોણ સિવાયના બહુકોણમાં સામ સામેના શિરોબિંદુઓને જોડતો રેખાખંડ બહુકોણનો વિકર્ણ છે. કે ત્રિકોણ સિવાયનો કોઈ પણ બહુકોણ લેશો તેમાં સામ સામેના શિરોબિંદુને જોડતો જે રેખાખંડ છે એ રેખાખંડને શું કહે છે? બહુકોણનો વિકર્ણ કહે છે. કે અહીંયા એની સામેનું શિરોબિંદુ સી અને બીની સામેનું શિરોબિંદુ ડી, તો આ એ અને સી ને જોડતો રેખાખંડ એટલે એ સી થશે અને બી અને ડી ને જોડતો રેખાખંડ એટલે થશે બી ડી. તો રેખાખંડ એસી અને રેખાખંડ બીડી ને શું કહે છે? બહુકોણના વિકર્ણ કહે છે. તો અહીં આપણે રેખા કોને કહેવાય, રેખાખંડ કોને કહેવાય, કિરણ કોને કહેવાય, સમાંતર રેખા કોને કહેવાય, પછી વક્ર કોને કહેવામાં આવે છે, બહુકોણ કોને કહેવામાં આવે છે, અને શિરોબિંદુ કોને કહેવાય અને વિકર્ણ કોને કહેવાય તેના વિશે આપણે અભ્યાસ કર્યો. આવતા વિડીયો લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 4.1 નો અભ્યાસ કરીશું. તો ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ, જય ભારત.